તેના ભાઈની હત્યા કરી ભાઈનો કાસમ કાઢી નાખ્યો હતો. જમીની અંગત અદાવતમાં પિતા અને પુત્રે ભેગા મળીને પોતાના ભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક ગોવિંદભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો છે. બે ભાઈઓની જમીન બાબતની લડાઈ થઈ ગઈ હતી. તે બે ભાઈ આવ્યા કૂટાતા કૂટાતા પછી મેં લડાયા. બે ભાઈઓને લડાઈ આટલે એને ભાઈ કાઢી દીધો એને ઘેરે, ને મારો એ મને લઈ આવી ઘેરે મારી. પછી મારો પતિ પેલો કે મારો દેવર કે આવી જા હે હે તો આવી જા એમાં હું તને આવું છું. એટલે પછી મારો દેવર મેં દારૂ લઈને રહ્યો. એ જાણે નહીં કે મને તારી વાયદી છે. હું કરે તું મારો પૈસે હું કરે તારે બાવું હે મને ને બહુ એમ તે આવતું એમ કરી સીત્રીને બોલાય બોલાવીને પછી તારી ત્રણ માથા ઉપર મારી દીધા પડી ગયું. વધુ આશ્ચર્યની બાબત તો એ છે કે ખુદ મૃતકના પિતા અને હેવાન ભાઈએ પુરાવાને નષ્ટ કરવા લાશને ઘરઆંગણે જ સળગાવી દીધી હતી, ત્યારે સમગ્ર મામલે મૃતકના પત્નીએ જ સસરા અને જેઠ વિરુદ્ધ મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજરોજ શ્રીમતી સીતાબેન ગોવિંદભાઈ વાલાભાઈ કોટકના આજરોજ મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલી કે ગઈ રાતે એમના પતિ ગોવિંદભાઈ તેમજ તેનો ભાઈ કાંતિભાઈ બંને વચ્ચે ઝઘડા થયા. કાંતિભાઈ ગોવિંદભાઈને માથામાં દાળિયા બે ત્રણ ઘા મારી અને ત્યાં ત્યાં તેમને ગાડી દીધા. તેમજ આ લોકો રાત્રે પૂરતે ગરગરનો મામલો હોય સમાધાન કરેલું, પરંતુ સવારે આ કાંતિભાઈ અને તેમના કાંતિભાઈ અને તેમના ફાધરે બંને આ ગોવિંદભાઈની લાશ પાડી નાખેલી. તો એના લીધે આ સીતાબેન શ્રી આજ 11 વાગે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવે જેની કાયદેસર તપાસ. મેઘરજ પોલીસે પત્નીની ફરિયાદને ધ્યાનમાં લેતા ફરાર પિતા અને આરોપી પુત્રને ઝડપા ચક્રો ગતિમાન કર્યા છે. ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા.